અહીં કહ્યું છે કે એક સર્કલ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 8x ઇક્વલ ટુ 0 અને એક હાયપરબોલા એટલે કે અતિવલય જે એક્સ સ્ક્વેર અપોન 9 માઇનસ વાય સ્ક્વેર અપોન 4 ઇક્વલ ટુ 1 છે તે પોઈન્ટ એ અને બીમાં ઇન્ટરસેક્ટ કરે છે. તેમજ અહીં પૂછ્યું છે કે આ ચાર વિકલ્પોમાંથી સર્કલ અને હાયપરબોલાનો પોઝિટિવ સ્લોપ ધરાવતો કોમન ટેન્જન્ટનું ઇક્વેશન મેળવવાનું છે. આપણે તેને અન્ડરલાઇન કરીએ કે કોમન ટેન્જન્ટ વિથ પોઝિટિવ સ્લોપ, એવો એક સામાન્ય સ્પર્શક જેનો ઢાળ ધન હોય. તે સમજવા માટે પહેલાં આજે એક્સવાળા પદો છે તેને પૂર્ણવર્ગ બનાવીએ. માટે તેને નીચે લખીએ કે એક્સ સ્ક્વેર માઇનસ 8x, અહીં અંતિમ પદ માટે થોડી જગ્યા છોડીએ, ત્યારબાદ વાયવાળું પદ જે છે પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 0, એક્સવાળા પદના સહગુણકના અડધા કરતાં આપણને મળે માઇનસ 4 અને તેનો વર્ગ કરીએ એટલે તે થશે 16. માટે પ્લસ 16 બંને તરફ લખીએ. આમ અહીં જે એક્સવાળા પદ છે તેના આધારે આપણને એક પૂર્ણવર્ગ ત્રિપદી મળે છે. માટે તેને આ રીતે લખીએ કે એક્સ માઇનસ 4 સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. આમ આ વર્તુળ છે જેનું કેન્દ્ર થશે 4,0 અને તેની ત્રિજ્યા મળશે 4. હવે આ વર્તુળ દોરીએ. આ છે આપણો એક્સ અક્ષ અને આ છે વાય અક્ષ. તેનું સેન્ટર મેળવીએ 1, 2, 3 અને 4, તે અહીં મળશે અને તેની ત્રિજ્યા પણ 4 છે. માટે તે કંઈક આ રીતે મળશે. આ છે તેનો ઉપરનો ભાગ, તે જ રીતે આ થશે તેનો નીચેનો ભાગ. હવે આ હાયપરબોલા વિશે વિચારીએ. અહીં એક્સવાળું પદ ધન છે તેથી આ અતિવલય એટલે કે હાયપરબોલા જમણી અને ડાબી બાજુ ખુલશે. આપણે તે વિશે અગાઉના ઘણા વિડીયો જોયા છે. તે એક્સ અક્ષ પર ક્યાં છેદશે તે શોધીએ. જ્યારે વાય બરાબર 0 હોય ત્યારે એક્સ સ્ક્વેર અપોન 9 ઇક્વલ ટુ 1 થાય એટલે કે એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3 મળે. માટે તે કંઈક આ રીતે દેખાશે. અહીં પ્લસ 3 છે તો તે જમણી તરફ કંઈક આ રીતે ખુલે. જુઓ કે તે આ રીતે મળે. અને ડાબી તરફ માઇનસ 1, માઇનસ 2, માઇનસ 3, અહીં માઇનસ 3,0. માટે તે કંઈક આ રીતે ડાબી તરફ ખુલતો જોવા મળે, આ રીતે મળે. હવે અહીં જેમ કહ્યું છે તેમ આ બિંદુ એ થશે અને આ બિંદુ બી. હવે પ્રશ્નમાં કહ્યું છે તે મુજબ સર્કલ અને હાયપરબોલાનો એક સામાન્ય સ્પર્શક એટલે કે કોમન ટેન્જન્ટ જેનો ઢાળ ધન હોય તેનું એક સમીકરણ મેળવવાનું છે. તેનો ઢાળ ધન છે તેમ કહ્યું છે, તેથી જ્યાં વર્તુળનો ઢાળ ઋણ છે તે ત્યાં તેનો સ્પર્શક થશે નહીં. આમ તે અહીં હોઈ શકે નહીં, તે જ રીતે તે અહીં પણ ન મળે. જો તે અહીં વર્તુળનો સ્પર્શક હોય તો શું થાય, ત્યાં તે આ અતિવલયનો સ્પર્શક બની શકે નહીં. માટે તે આ બ્લુ કલરના ભાગમાં જ મળવો જોઈએ. તે આ રીતે અતિવલયનો સ્પર્શક બની શકે. પણ આપણે એ જોવાની જરૂર છે કે આ અતિવલય એ કોઈ રેખા તરફ અનંત સ્પર્શક બને છે. તે રેખા કંઈક આ રીતે મળી શકે. જુઓ તે આ રીતે હોઈ શકે. અતિવલયનો ઢાળ તે રેખા કરતાં હંમેશા વધારે થશે. તે ધીમે ધીમે રેખા સુધી પહોંચે છે. જો તમે અહીં જુઓ તો અતિવલયનો ઢાળ આ અનંત સ્પર્શક રેખા કરતાં વધુ જ હશે. તેનો સ્પર્શક થવા માટે તમારી પાસે વધુ ઢાળ હોવો જોઈએ. વર્તુળના આ ભાગમાંથી અતિવલયના કંઈક આ ભાગ પર આવે તો તેનો ઢાળ આ સ્પર્શક રેખા કરતાં ઓછો હશે. માટે જે આપણે અહીં દોરીએ સ્પર્શક રેખા ત્યાં સુધી જશે. અહીં આપણે અહીંથી બહાર આવીએ. આખો ભાગ તેનો ઢાળ એ આ અનંત સ્પર્શક કરતાં વધુ મળે, તેના કારણે તે રેખાની વધુને વધુ નજીક જશે. કોઈપણ સ્પર્શકનો ઢાળ તેનાથી વધુ જ હશે. અતિવલયના કોઈપણ સ્પર્શકનો ઢાળ આ રેખાથી વધુ હશે. માટે જો આપણે અહીંથી સ્પર્શક દોરીએ, આમ વર્તુળના આ ભાગમાંથી સ્પર્શક દોરવાનો પ્રયત્ન કરીએ તો તે યોગ્ય હશે નહીં. કારણ કે વ્યાખ્યા મુજબ
આ સ્પર્શક જે અતિવલયનો મળે છે તેનો ઢાળ અનંત સ્પર્શક કરતાં નાનો હશે, માટે આ અતિવલયના તે ભાગનો સ્પર્શક ન બની શકે. તો આપણે હવે બીજું શું કરી શકીએ? આપણે અતિવલયના આ ભાગ સાથે કામ કરી રહ્યા છીએ. જો આપણે આ ભાગ અને આ ભાગનો સ્પર્શક હોય તેવી રેખા દોરીએ તો આપણે ધન ઢાળવાળો સામાન્ય સ્પર્શક શોધી શકીએ. માટે તે કંઈક આવો દેખાશે, તે આ રીતે જોવા મળે. હવે પછીના વિડીયોમાં તે રેખા કેવી દેખાશે તે શોધવાનો પ્રયત્ન કરીશું, જ્યાં આપણી શરત એ છે કે તેની પાસે વર્તુળનો સ્પર્શક અને અતિવલયનો સ્પર્શક હોવો જોઈએ.